અમરેલી ખાતે ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી પ્રકાશમાં આવી છે. માહિતી અમરેલીથી મળી છે, જ્યાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખનિજ ચોરી અંકુશમાં લાવવા માટે ખાણ ખનિજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ગોરખવાડા ચાંપાથળ શેત્રુંજી નદીમાં 3 ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. રાજુલા ધાતરવડી નદીમાંથી કુલ 4 ટ્રેક્ટર ઝડપી લીધા છે, તો રેતી ચોરી કરતા કુલ 7 ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. રૂપિયા 28 લાખનો મુદ્દા માલ પણ આ સમગ્ર મામલે જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની અગત્યની કાર્યવાહી સામે આવી છે અમરેલી ખાતેથી, જ્યાં ખનિજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા અને તેમાં સફળતા મેળવી છે. ગોરખવાડા ચંપાથળ શેત્રુંજી નદીમાંથી 3 ટ્રેક્ટર ઝડપાયા છે. આ મુદ્દે જ આપણી સાથે વધુ વિગતો માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી પરેશ, અમરેલી ખાતે ખાણ ખનિજ વિભાગની અગત્યની કાર્યવાહી સામે આવી છે, શું છે વધુ વિગતો? અમરેલી જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીઓ સામે આવી છે, ત્યારે ખનિજ ચોરી અંકુશમાં લાવવા માટે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. અમરેલી તાલુકાના ગોખરવાડા ચાંપાથળ શેત્રુંજી નદીમાં 3 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. રાજુલા ધાતરવડી નદીમાંથી 4 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે. ત્યારે રેતી ચોરી કરતા કુલ 7 ટ્રેક્ટર ઝડપી કુલ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે અમરેલી ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો ઉપર હાલ અત્યારે તવાઈ શરૂ કરી છે. જે પરેશ, તમામ વિગતો બદલ આભાર. તો અમરેલીથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ખાણ ખનિજ વિભાગની અગત્યની કાર્યવાહી સામે આવી છે. ખનિજ ચોરીને અંકુશમાં લાવવા માટે આ દરોડા પાડવામાં આવ્યા છે ખાણ ખનિજ વિભાગ દ્વારા. તો ગોખરવાડા ચંપાથળ શેત્રુંજી નદીમાંથી 3 ટ્રેક્ટર, રાજુલા ધાતરવડી નદીમાંથી 4 ટ્રેક્ટર અને રેતી ચોરી કરતા કુલ 7 ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે રૂપિયા 28 લાખનો મુદ્દામાલ આ સમગ્ર મામલે કબજે કરવામાં આવ્યો છે. તો ખાણ ખનિજ વિભાગની આ કાર્યવાહી અમરેલીથી સામે આવી છે.